ખાસ કરીને ફરી પછી આ વખતે આપણે મેરેથોન રાખી છે. પહેલી વખત આપણે હાફ મેરેથોન રાખી હતી, એમાંથી આપણને ખૂબ સારી પ્રેરણા મળી. બીજા વર્ષે આપણે ફૂલ મેરેથોન રાખી હતી અને એ ફૂલ મેરેથોન આખા એશિયામાં બીજા ક્રમની બની રહી હતી, કારણ કે 65,000 કરતાં વધુ લોકો એમાં જોડાણા હતા. તો આ વખતે ફરી પાછી આપણે ફૂલ મેરેથોન રાખી છે. પાંચ કિલોમીટર, 11 કિલોમીટર, 21 કિલોમીટર અને 42 કિલોમીટરની, એમાં દેશ વિદેશમાંથી ખૂબ દોડવીરો આમાં ભાગ લેવાના છે. ત્યારે મારી રાજકોટની જનતાને પણ વિનંતી છે કે ફરી પાછા આપણા રાજકોટ માટે તૈયાર થઈ જાય. આપણે મેરેથોનનો ઉદ્દેશ, ખાસ કરીને આપણું રાજકોટ છે એ ક્લીન રાજકોટ રહીએ, રાજકોટ સમસ્યાઓથી મુક્ત રાજકોટ રહીએ, ટ્રાફિકની સમસ્યાથી મુક્ત રાજકોટ રહીએ અને રાજકોટ પાણીની સમસ્યાથી મુક્ત રહીએ, પાણીનો બગાડ ન થાય, ઇલેક્ટ્રિસિટીનો બગાડ ન થાય. આ બધા આશયથી આપણે મેરેથોન જ્યારે કરી છે ત્યારે રાજકોટની જનતાને અપીલ કરું છું કે તમારા સ્વાસ્થ્ય માટે પણ તમારે દોડતા રહેવું પડશે. સૌ રાજકોટવાસીઓ મેરેથોનનું રજીસ્ટ્રેશન કરાવી લઈએ. 10 તારીખ છે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. ઓનલાઈન પણ થઈ શકે છે, ઓફલાઈન પણ થઈ શકે છે, અમારા વોર્ડ ઓફિસેથી પણ ફોર્મ મળી શકે છે. તો દરેક રાજકોટવાસી પોતાનું ફોર્મ ભરી દે. આપણી આ મેરેથોન એક સફળ મેરેથોન બને અને સાચા અર્થમાં આપણે રાજકોટ છે એ સ્માર્ટ રાજકોટ બને અને લોકો સ્વસ્થ રહીએ, એ આશયથી આ મેરેથોન સફળ બનાવીએ એટલી આપના માધ્યમથી અપીલ કરું છું. 18મી તારીખે સવારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ન બેઠા હોય, બધા જ રેસકોર્સમાં પહોંચી જાય અને મેરેથોનમાં દોડવા માટે સક્ષમ થઈ જાય.